કરજણ જૂના બજારમાંથી પસાર થતા બ્રિજ પરથી આઈસર ટેમ્પો બ્રિજ નીચે ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી. સર્જાયેલા અકસ્માતમાં ચાલક અને મજૂરો ઈજાઓ થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વડોદરા જિલ્લાના કરજણ જૂના બજાર વિસ્તારમાંથી પસાર થતા ઓવરબ્રિજ ઉપરથી ગતરોજ મોડી સાંજે એક આઈસર ટેમ્પો રેલિંગ તોડી નીચે ખાબકતા અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક આઈસર ટેમ્પો કરજણ તાલુકાના ગંધારા ગામેથી દિવેલી ભરી કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિચાર માટે આવી રહ્યો હતો. કરજણ આમોદ બ્રિજ પર ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો બ્રિજ ઉપરથી નીચે ખાબકતા લોકોના શ્વાસ અધ્ધર થઈ જવા પામ્યા હતા. તંત્ર દ્વારા બારદારી વાહનો માટે જ એંગલો મારેલી હતી, તેને કાપી નાખેલી એંગલમાં આઈસર ટેમ્પાનું વ્હીલ અડી જતા આઈસર ટેમ્પાનું ટાયર ફાટી જવાથી ટેમ્પા ચાલકનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પામાં ડ્રાઈવર સાથે મજૂરો પણ હતા. ટેમ્પો પલટી જતા મજૂરોને નાની મોટી ઈજા થવા પામી હતી. ઘટના સ્થળે લોકો ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને કરજણ સામૂહિક આરોગ્ય હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ.